સુરતમાં ઇજનેરી અધ્યાપકો છ નવેમ્બરે એક દિવસીય પ્રતિક ઉપવાસ દ્વારા આંદોલનને આગળ ધપાવશે તેવું ખબર મુજબ જાણવા મળી રહ્યું છે સોળ ઓક્ટોબરથી ચાલી રહેલા અધ્યાપકોના આંદોલનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે આ પહેલા તેઓએ પોતાની માંગણીઓ જેવી કે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ સીએએસ વિનંતી બદલી પ્રમોશન એડ હોક સેવા સળંગ તથા ક્યુઆઈપી અને ઉચ્ચ અભ્યાસની મંજૂરી વગેરે જેવા પડતર પ્રશ્નોની રજૂઆત તમામ અધિકારીઓ તથા મુખ્યમંત્રીશ્રી સુધી કરેલી હતી અગાઉ પાંચ સપ્ટેમ્બરથી શરૂ થનાર આંદોલન શિક્ષણ વિભાગ અને ટેકનીકલ શિક્ષણના ઉચ્ચ અધિકારીઓના માત્ર મૌખિક સાંત્વના પર સ્થગિત કરવામાં આવ્યું હતું જે છેતરામણું પુરવાર થયું હતું હાલના આંદોલન દરમિયાન મુખ્યમંત્રી દ્વારા મંડળના અધિકારીઓને રૂબરૂમાં બોલાવીને પડતર પ્રશ્નો વિશે ચર્ચા કરાઈ હતી તેમણે અધિકારીઓને તાત્કાલિક નિવારણ લાવવા મૌખિક સૂચના પણ આપેલ હતી તેમ છતાં દસ દિવસ જેટલા સમય બાદ પણ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ હજુ સુધી મંડળના હોદ્દેદારોને પડતર પ્રશ્નો માટે બોલાવી પડતર પ્રશ્નોના નિરાકરણ અંગે કોઈ બાહેતરી આપેલ નથી જો મુખ્યમંત્રીની સૂચનાને પણ અધિકારીઓ ધ્યાનમાં ન લે તો હવે ક્યાંથી સૂચના અપાય તો અધ્યાપકોના વર્ષોથી અટવાયેલ પડતર પ્રશ્નો અંગે સકારાત્મક કામ થાય તેવી મૂંઝવણ તમામ અધ્યાપકો અનુભવે છે સરકારમાં અધ્યાપકોના પ્રશ્નો પ્રત્યે સંવેદના જાગે તે માટે ગત એકત્રીસ ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે પરિવાર સહિત ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પરંતુ વિરોધ દબાવવાની નીતિ અને વીવીઆઈપી મુવમેન્ટ હોવાથી ગાંધીનગર માટે પરમિશન આપવામાં આવી ન હતી તેમ છતાં અધ્યાપકોએ અમદાવાદમાં એલડી ઇજનેરી કોલેજ ખાતે પરિવારના સભ્યો સાથે ધરણા કરી પોતાનું આંદોલન ચાલુ રાખ્યું હતું આ કાર્યક્રમની ખબર મળતા જ ઘણા સંગઠનોએ અધ્યાપકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી પોતાનું સમર્થન આપ્યું છે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર અને ઓલ ઇન્ડિયા કોલેજ અને યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન એનઆરના રાષ્ટ્રીય ઉપપ્રમુખ દ્વારા પણ ઇજનેરી અધ્યાપકોના આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કરવા માટે મેસેજ આપવામાં આવ્યો હતો ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટર ઓર્ગેનાઇઝેશન એઆઈડીએસઓ ની ગુજરાત રાજ્ય કમિટી તથા ઓલ ઇન્ડિયા સેવ এড્યુકેશન કમિટી એઆઈએસસીઈસી ના ગુજરાત ચેપ્ટર દ્વારા અધ્યાપકોએ યોજેલ પરિવાર સહિતના ધરણા કાર્યક્રમને પત્ર દ્વારા સમર્થન જાહેર કર્યું હતું તેમજ ધરણા કાર્યક્રમમાં તેમના પ્રતિનિધિ દ્વારા હાજરી પણ આપવામાં આવી હતી સમર્થનમાં મુખ્ય હવે રાજકીય પક્ષો પણ જોડાયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી ડોક્ટર મનીષ એમ દોશી દ્વારા મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી અધ્યાપકોના મુખ્ય પડતર પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા અનુરોધ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે